हाय एवरीवन वेलकम टू ऑल ऑफ यू इन सिटी बातें तो कितनाक्स टू ना मैसेज आवे के सर फर्स्ट जॉब केवरीते मिलवी हमें અમારું અમારે ડિગ્રી કમ્પલીટ કરેલી છે અમે અમારા ઇન્ટરવ્યુસ પણ આપી દીધા અમે પોતાનું સીવીસ પણ દરેક જગ્યાએ આપી આવ્યા છે તેમ છતાં પણ જોબ નથી મળતી અને દરેક જગ્યાએ એક કોમન ક્વેશ્ચન આવે છે કે આર યુ એક્સપિરિયન્સ્ડ પર્સન આન્સર મોસ્ટ ઓફ ધ જગ્યાએ તો ઇન્ટરવ્યુ આપવા જ નથી મળતું કારણ કે પહેલા લખી દીધેલું હોય છે કે કેન્ડિડેટ હેવિંગ અ મોર ધેન 3 યર એક્સપિરિયન્સ મોર ધેન અ 2 યર એક્સપિરિયન્સ તો સર જોબ કેવી રીતે મેળવી એક્સપિરિયન્સ વગર તો હવે જો એક્સપિરિયન્સ કે બજારમાં મળતો તો આપણે એક્સપિરિયન્સ બજારમાંથી પણ લઈ દેતે પણ એક્સપિરિયન્સ એ પણ નથી મળતો એક્સપિરિયન્સ આપસો તો મળશે ને તો જો તમે આ આ વસ્તુને છે ને તમે કંપનીના માલિક તરીકે વિચારો તમે માને તો તમે કંપનીના માલિક છો તમે ઇન્ટરવ્યુ લેવા બેઠા છો બે બે ક્વેશ્ચન પૂછી લેતા એમના સબ્જેક્ટના નથી આવડતા રાઈટ હવે જે કંપનીમાં જે કામ થવાનું છે એ વસ્તુ તમારા નોલેજમાં નથી મતલબ તમારો જે તમે માસ્ટર કર્યું હશે એની અંદર કંપનીમાં શું ચાલે છે તો તમને ખબર નથી તમે જેવા કંપનીમાં આવશો એટલે બધી જ વસ્તુ તમને શીખવાડવાની છે રાઈટ પછી તમને એવું પૂછવામાં આવે છે કે ઓકે તમે ફ્રેશર છો એટલે કે હા શીખી લેશો તમે કે હા કેટલી સેલરી લેશો એટલે આપણી સેલેરી કેવી હોય આમ હાઈ મેં તો માસ્ટર કરેલું છે ને એટલે હું આટલી તો સેલરી લઈશ જ હવે તમે કંપનીના માલિક તરીકે વિચારો કે એ વ્યક્તિ કે જેને કશું આવડતું નથી જેને બધું શીખવાડવાનું છે મતલબ બીજા માણસો પણ એના માટે રાખવાના છે જે એના કંપનીમાં ઓલરેડી કામ કરી રહ્યા છે એ વ્યક્તિઓને કહેવાનું છે કે આ જે નવું સ્ટુડન્ટ આવે છે આ નવો જે કેન્ડિડેટ આવે છે એ તમારે શીખવાડવાનું છે અને તમે તમારી સેલરી પણ તમે હાઈ માંગો છો

રાઈટ એટલા માટે એ વિધાઉટ એક્સપિરિયન્સડ પર્સન નથી લેતા હવે તમારો ક્વેશ્ચન થાય કે સર હું એક્સપિરિયન્સ વાળો નથી કેન્ડિડેટ તેમ છતાં પણ મારે જોબ જોઈએ છે તો મારે શું કરવું જોઈએ સૌથી પહેલા તમારે કમિટમેન્ટ આપવી પડશે એમને કે હું એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ સુધી આ જ કંપનીને છોડીને નહીં જઉં એ વ્યક્તિઓને તમને નહીં આવડતું હોય ને તમને નહીં આવડતું હોય કશું કોઈ ફરક નથી પડતો કારણ કે દરેક વસ્તુ શીખવાની છે ત્યાં ઇન્ડસ્ટ્રીની અંદર તમારું જે એમએસસી ની અંદર અથવા તમે જે તમારી ડિગ્રી છે અંદર તમે જે છો એના સાથે અને ઇન્ડસ્ટ્રીના જમીન આસમાનનો ફરક છે એના સાથે તમારે કઈ લેવા દેવા નથી તમે ટ્વેલ્થ પાસ હો અને જો તમે કંપનીમાં દસ વર્ષ નોકરી કરો ને તો તમે એમએસસી વાળા જેટલું જ તમને આવડતું હોય રાઈટ સો ધે હેવ નથીં ટુ ડુ વિથ યોર નોલેજ બટ ધ થિંગ ઇઝ ધેટ કે તમે લર્નિંગ તમારું સારું હોય છે મતલબ તમે કોઈ પણ વસ્તુને ઝડપથી શીખી લેવતા હોવા જોઈએ માની લો કે તમને કોઈ જીસીસી ખોડવામાં આવે છે કંપનીમાં તો તમને જલ્દીથી આવડી જવું જોઈએ એના પછી એવું ના થાય કે તમે જીસીસી તમા બાર મહિના કાઢી નાખો રાઈટ તો મેઇન વસ્તુ એ છે કે કંપનીમાં તમારે સૌથી પહેલા હાયર એક્સપેક્ટેશન સાથે નહીં જવાનું તમારે એમ જ જાણીને જવાનું કે તમારે કંપનીમાં શીખવાની છે દરેક વસ્તુ ઓકે તો લેસ સેલેરી સાથે શરૂઆત થશે તમારી પણ ધીમે 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 બધું શીખવાનું છે અને શીખવાના તમને સેલેરી મળે છે

તો તમારે એક જ વસ્તુ કહેવાનું કે સર હું આ કંપની માટે મારી ફર્સ્ટ જોબ છે અહીંયા તો આના સાથે મારા ઇમોશન્સ જોડાયેલા છે ને હું મારું જ્યાં સુધી મારી અહીંયા શ્વાસ છે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી અહીંયા રહીશ આપી દો ખોટી કમિટમેન્ટ તો ખોટી કમિટમેન્ટ આપી દો બટ ત્યાં જોબ લઈ લો એક ભલે પછી છ મહિના પછી તમને ના ફાવે જતા રહો બટ કમિટમેન્ટ આપીને જોબ લઈ લો તમે સર હું તો એક વર્ષ માટે અહીંયા રહેવાનો છું પછી હું બીજી કંપનીમાં જતો રહીશ માની લો કે તમને અહીંયા મહેસાણામાં જોબ મળી છે તમે એવું વિચારો કે મારે અમદાવાદ શિફ્ટ થવું છે મહેસાણામાં જોબ મળી ગઈ છે તમારું વતન અમદાવાદની આસપાસ છે તો તમે અમદાવાદ જવાનું વિચારશો એટલે તમારી પાસે એમ કઈ ના દેવાનું કે હા સર હું તો અમદાવાદ નું છું તો મારે અમદાવાદમાં મને મળી જશે તો હું તો જતો રહીશ સીધા તમને ત્યાંથી હાલ થી જ જતા રહો સમજો છો મારી વાત રાઈટ તો એવું બધું નથી કહેવાનું સામેવાળા વ્યક્તિને સારું સારું લાગવું જોઈએ એને એમ જ લાગવું જોઈએ કે ભાઈ હવે આ વ્યક્તિ તો અમારી સાથે જ રહેવાનું છે સમજો તો એક વર્ષ માટે તો તમારે એ રીતે ચાલવાનું છે ને એક વર્ષમાં તમારે પહેલું વર્ષ તો તમારે શીખવા પાછળ જ આપવાનું છે બીજું કંઈ નથી વિચારવાનું જો તમે પહેલાથી જેવું એવું વિચારી આપણે તો ખાલી આઠ કલાકની નોકરી પછી શાંતિ ઘરે જઈ સુઈ જવાનું કંપનીવાળા બીજા દિવસે કાઢી મૂકશે કંપનીમાં જશો તમે તો મહેનત તો કરાવશે તમને અને ઘણા સ્ટુડન્ટ અને ઘણા મેં જોયેલા જ છે જે લોકો કંપની છોડી છોડીને આવી ગયા છે તો એનું પાછળનું રીઝન આજ છે કે તમારે ત્યાં બહુ તન તોડ મહેનત કરાવે બટ તન તોડ મહેનત કરવાની શરૂઆતમાં શીખવા માટે મહેનત કરવાની છે અને પછી એક વસ્તુ એક વાર આવડી ગયું ને પછી તો તમારે શાંતિ જ છે સમજી શકો તો આ વસ્તુને ધ્યાન રાખીને ચાલવાનું છે કંપનીમાં જ્યારે પણ ઇન્ટરવ્યુ આપો પહેલી વસ્તુ તમારે કમિટમેન્ટ આપી દેવાનું જો તમને એ લોકો એમ કે એક વર્ષ દોઢ વર્ષનો બોન્ડ કરવામાં આવશે હવે જનરલી જે કંપનીવાળા છે ને હવે એક ટ્રેન્ડિંગ ચાલી છે કે હવે કોઈ ઇન્ટરવ્યુ ફ્રેશર આવશે ને તો પહેલા કહી દેવાનું ભાઈ બોન્ડ રહેશે જો બોન્ડ કરવો હોય તો આવે તમે એમ કે બોન્ડ નહીં કરવું હતું એટલે એ જાય કે આ ભાઈ તો નહીં રહેવાનું બરાબર પછી તમને જોબ નહીં મળે રાઈટ અને બીજી વસ્તુ કે બોન્ડ તમારે કરવો પડે તો કરી દેવાનો એક બે વર્ષ માટે તમને શીખવા જ મળવાનું છે રાઈટ એટલીસ્ટ વન ઇયર નો બોન્ડ હોય તો કરવાનો વન ઇયર થી ઉપર હોય ને તો કદાચ તમે ના પાડો તો આ ઠીક છે બટ એટલીસ્ટ જો વન ઇયર નો બોન્ડ હોય તો તમારે ડેફિનેટલી કરવો જોઈએ અને એનાથી તમને ઘણું બધું શીખવા મળશે અને શીખ્યા પછી તમે બીજી કંપની શિફ્ટ કરશો તો તમને સેલેરી પણ સારી મળશે રાઈટ અને એક આવે છે એપ્રેન્ટિસ જનરલી આપણે તમે જોશો તો આ કંપની નામ બોલ્યું કે ટોરેન્ટ છે પછી બાકી તમને પણ લેતા અને ટ્રાય કરવાનો એપ્રેન્ટિસમાં જોબ મળી જાય ને એપ્રેન્ટિસ લઈ લેવાનો એપ્રેન્ટિસની અંદર તમને ઘણું બધું શીખવા મળશે અને એના પછી તમને એ લોકો રિક્રુટ પણ કરી લેશે કારણ કે એમની જગ્યાએ ત્યાં જ તમે જો એપ્રેન્ટિસ કરી હશે તો ત્યાં ત્યાં તમને એ લોકો એબઝોર્બ પણ કરી લેશે રાઈટ એપ્રેન્ટિસમાં જો ઓપ્શન મળી રહે તો એપ્રેન્ટિસ કરી લેવાની એવું ના થાય લાઈક મારે એક ફ્રેન્ડ છે અથવા બીજી કોઈ જગ્યાએ આઈ થિંક ઇફ કોમાં કેવી જગ્યાએ એપ્રેન્ટિસ કરી હતી પછી એપ્રેન્ટિસ કમ્પ્લીટ થયા પછી એ લોકો જો તમને એબ્સોર્બ ના કરવાના હોય તો પછી એનો કોઈ મતલબ નથી રાઈટ જો તમને એબઝોર્બ ત્યાં ત્યાં કંપનીમાં જો લઈ લેવાના હોય તો જ એપ્રેન્ટિસ કરાવે અદરવાઇઝ એના કરતાં બેટર છે કે કોઈ ફાર્મા કંપની પકડી લેવાય અથવા બીજું કોઈ કરી લેવાય રાઈટ હવે બીજું એક ક્વેશ્ચન કે સર આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન ફાર્મા ઇન્ડસ્ટ્રી આઈ વોન્ટ ટુ ગો ઇન અ ટીચિંગ ફિલ્ડ તો ટીચિંગ ફિલ્ડ માટે મારે શું કરવું જોઈએ અને હું ટીચિંગ ફિલ્ડમાં માની લો કે ઇલેવન ટ્વેલ્થમાં પણ આવું અથવા બી કોલેજિસ ની અંદર તમારે પણ આવું છે એના માટે તમારે શું કરવાનું જો કોલેજમાં તો છે ને અત્યારે મળી જ જાય છે ઘણા બધા તમને કંઈ નહીં આવડતું હોય ને તો પણ તમને જોબ મળી જશે કોલેજમાં કારણ કે કોલેજમાં કોઈને ભણવાથી જનરલી જુઓ છે એ પ્રમાણે કે સ્ટુડન્ટને પણ ભણવું નથી હતું ભણાવવું નથી હતું આ બે વસ્તુ કોમન ચાલતી હોય છે રાઈટ તો પ્રાઇવેટ કોલેજમાં તો તમને આરામથી મળી જશે બટ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં તમને નહીં મળે રાઈટ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં તમારી ક્વોલિફિકેશન જોશે તમારું કેવું નોલેજ છે દરેક વસ્તુ જોશે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં તમને નોલેજ વગર જોબ નહીં મળી જાય બટ મોસ્ટ કે તમારે જો સારી સેલરી અને ફૂલ ટાઈમ કરિયર બનાવવો હોય તો તમે જે ડબલ્યુ નીટ માટેના જે ઇલેવન ટ્વેલ્થ ની સ્કૂલ્સ હોય છે ત્યાં કરી શકો બટ ત્યાં પણ તમને વિદાઉટ એક્સપિરિયન્સ નહીં મળે જો તો વિથઆઉટ એક્સપિરિયન્સ લેવા માટે તમારે શું કરવાનું સિમ્પલી કે તમારે માની લો કે હું કોઈ સ્કૂલમાં જઉં છું અને હું એપ્લાય કરું છું એ લોકોની જગ્યા ખાલી છે તમે ઇન્ટરવ્યુ આપું છું તમારું ઇન્ટરવ્યુ થોડું ઘણું સારું થયું તમારું કેમિસ્ટ્રી થોડું ઘણું સારું છે નોલેજ સારું છે તમારું ટીચિંગ પણ થોડું ઘણું મોર ઓર લેસ સિમિલર મતલબ સારું સારું છે એટલું બધું બહુ સારું નથી કેટલું ખરાબ પણ નથી રાઈટ હવે એ લોકો વિચારશે કે આને લેવાય કે ના લેવાય રાઈટ તો સૌથી પહેલી વસ્તુ કે સપોઝ માની લો હું કોઈ સ્કૂલનો ડાયરેક્ટર છું અથવા હું કોઈ સ્કૂલનો પ્રિન્સિપાલ છું કે જે recruet કરવાનો છે તો સૌથી પહેલા શું વિચારશે કે આ વ્યક્તિનો એક તો પહેલી વાત આની જોડે એક્સપિરિયન્સ નથી રાઈટ સ્ટુડન્ટ બે ક્વેશ્ચન પૂછશે ને અને નહીં આવડે તો સ્કૂલનું નામ ખરાબ થશે ત્રીજી વસ્તુ કે આ વ્યક્તિ જો જતો રહેશે તો બે મહિના પછી તો શું કરવાનું એટલે એટલા બધા એમની જોડે insecurity ના કારણે શું કરશે તમને ના પાડી દેશે કે ભાઈ સોરી અમારી જોડે જગ્યા જગ્યા નથી છતાં પણ તમને ના પડશે એમ કે જોડે એક એક્સપિરિયન્સ કેન્ડિડેટ ઓલરેડી અવેલેબલ છે તો મેં એને લેવાના છીએ તો તમારું નહીં થઈ શકે રાઇટ તો હવે આવા કેસમાં શું કરવાનું સૌથી પહેલી વસ્તુ કે કોઈ પણ સ્કૂલમાં જ્યારે તમે ઇન્ટરવ્યુ અપાજો સૌથી પહેલા તમે અગિયાર બાર ની જે તમારી બુક્સ છે ને તમે સારી રીતે વાંચી લો તમે એમને કન્વિન્સ કરો કે મને અગિયાર બાર સાયન્સનું તો એટલીસ્ટ આવડે છે રાઈટ તો સૌથી પહેલા તમારે એને કન્વિન્સ કરવાના છે કે તમારું અગિયાર બાર સાયન્સ સારું છે બીજું કે ટીચિંગ માટે તમારે શું તો ઘરે એક બોર્ડ લાવી તો નાનું અને રોજ વારંવાર પ્રેક્ટિસ કરો ટીચિંગ એક એવી વસ્તુ છે કે તમે છે ને જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલા સારા બનતા જશો રાઈટ તો જોબ નથી મળતી તો એને પહેલા ઘરે લાવીને પ્રેક્ટિસ કરો અને જો કામ તમારે પ્રેક્ટિસ પણ નહીં કરવી હોય ને તો પછી પોસિબલ નથી જોબ મેળવી રાઈટ અને ત્રીજી વસ્તુ કમિટમેન્ટ આપો એમને કે સર હું સ્ટુડન્ટ માટે સર સપોઝ માની લો મેં મેં પણ એક જગ્યાએ સ્કૂલમાં જોબ કરી હતી મારી જોડે પણ ઇલેવન ટ્વેલ્થનો કોઈ એક્સપિરિયન્સ હતો રાઈટ તેમ છતાં પણ મેં હાયર પેકેજ સાથે મેં જોબ લીધેલી હતી એનું કારણ શું સૌથી પહેલા કમિટમેન્ટ આપવાનું એમને કે સર જો હું સ્ટુડન્ટ માટે બહુ વિચારું છું મારા માટે નથી આઈ ટીચ ફોર ધી તમારે એ પ્રમાણે તમે કહી શકો કે આઈ વર્ક ફોર ધ મની બટ આઈ ડુ નોટ ટીચ ફોર ધ મની રાઈટ ધેટ મીન આઈ એમ વેરી પેશનેટ અબાઉટ ધ ટીચિંગ એ પ્રમાણે તમે કહી શકો છો એ લોકોને લાગવું જોઈએ કે તમારામાં એક પેશન છે રાઈટ જનરલી હું કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જવું અને મને કોઈ પૂછે કે તમે વાય ડુ યુ વોન્ટ ટુ ટીચ તો તમે એમ કહી શકો કે આઈ વર્ક ફોર ધ મની હું પૈસા માટે કામ કરું છું બટ આઈ ડી નોટ આઈ ડુ નોટ ટીચ ફોર ધ મની હું પૈસામાં હું પૈસા માટે પણ આવતો નથી આ વસ્તુ રાઈટ તો આનાથી તમારો એક પોઝિટિવ ઇમ્પેક્ટ પડશે કે આ જે કેન્ડિડેટ છે એ ટીચિંગ માટે પેશનેટ છે અને જ્યારે ટીચિંગ માટે પેશનેટ કેન્ડિડેટ એમને મળે તો ઓબ્વિયસલી એ લોકો લેવાના છે રાઈટ એનો એવો મતલબ નથી કે તમને જોબ એનો એવો મતલબ નથી કે તમારી જોડે એક્સપિરિયન્સ નહીં હોય તો એ લોકો તમને નહીં લે જો તમે પેશનેટ હશો અને તમારું ટીચિંગ પણ સારું હશે અને જો તમારી કમિટમેન્ટ હશે હવે હું કોઈ જગ્યાએ જાઉં તો હું કેવી રીતે કમિટમેન્ટ કરું એ તમને કીધું માની લો કે હું કોઈ જગ્યાએ સ્કૂલમાં કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપું છું ઇન્ટરવ્યુ સારું ગયું મારો ડેમો આપ્યો મેં ડેમો પણ સારું ગયો હવે એ લોકો પૂછે કે તમારો અહીંયા સુધીનો ક્યાં સુધીનો વિચાર છે તમારે અહીંયા રહેવાનો અથવા ઇલેવન ટ્વેલ્થની ફિલ્ડમાં તમારો શું વિચાર છે તો જો સૌથી પહેલા એક વસ્તુ કે સર મારો એ વિચાર છે કે મારે ફૂલ ટાઈમ ઇલેવન ટ્વેલ્થનું જણાવું છે એ પ્રમાણે ફૂલ ટાઈમ ઇલેવન ટ્વેલ્થનું પણ બાળકો સાથે બાળકો સાથે ભણાવવામાં મને વધુ મજા આવે છે કોલેજના સ્ટુડન્ટ હું ઇલેવન ટ્વેલ્થના સ્ટુડન્ટને પણ આવું પણ મને ઇલેવન ટ્વેલ્થ ના સ્ટુડન્ટ જે એક એમની એજ હોય અને એમની સાથે કોમ્યુનિક કરવા કોમ્યુનિકેટ કરવામાં મને મજા આવે છે તો તમે એક આ વસ્તુ કહી શકો છો રાઈટ એના પછી બીજી વસ્તુ તમે કહી શકો સર હું ક્યારેય અધ વચ્ચે છોડીને મારો પ્રોમિસ છે ઓકે મે બી પોસિબલ છે એ લોકો પણ તમારી જોડે બોન્ડ કરાવશે જો બોન્ડ કરવાના હોય તો એક વર્ષના બોન્ડ કરવાના એક વર્ષથી વધુ નહીં કરવાના ઓકે તો આ જેટલા પણ ફેક્ટર કીધા છે તમે બધી રીતે તમે જોવા જશો એક જ વસ્તુ કોમન કરશે કે એ લોકોને તમારી જોડે કમિટમેન્ટ જોઈએ છે કે એ લોકો તમે છોડીને નહીં જતા રહો જો તમને એવું લાગતું હશે કે અહીંયા કોઈ જગ્યાએ જોબ નથી જોબ એટલી બધી છે કે પણ એ લોકોને કેન્ડિડેટ એવું જોયે છે કે જે કમિટમેન્ટ આપીને રહે જતો ના રહે પ્રાઇવેટ સેક્ટરમાં આ જ પ્રોબ્લેમ આવે છે સપોઝ માની લો હું કોઈને રિક્રુટ કરું છું તો એક બે મહિના પછી કહેશે મારાથી કામ નહીં થાય હું તો જાઉં છું રાઈટ પછી હું ક્યાં નવો કેન્ડિડેટ શોધવા જઈશ તો એ લોકોને કમિટમેન્ટ જોઈએ છે તમારા એક્સપિરિયન્સ સાથે કોઈ લેવા દેવા નથી એક્સપિરિયન્સ કેમ માગે છે લોકોને કારણ કે તમારી સાથે ટાઈમ વેસ્ટ ના કરવો પડે એમની પાછળ રાઈટ જો તમે ઓલરેડી સેલ્ફ મેડ પર્સન હોય અથવા તમને શીખવા માટે તમે રેડી હોય કે તમે કહી દો કે હું સર જાતે શીખી લઈશ તો પણ તમને જોબ આપી દેશે સો એક્સપિરિયન્સ હેઝ નથિંગ ટુ ડુ વિથ યોર જોબ રાઈટ સેકન્ડ થિંગ કમિટમેન્ટ તમારે આપવાનું છે કે હું કમિટમેન્ટ આપું છું સર આટલા વર્ષ સુધી અથવા આટલા ટાઈમ સુધી તો હું અહીંયા રહેવાનું છું એના પહેલા નહીં છોડું બોન્ડ કરવાના આવે તો બોન્ડ કરી દો તો આ બધા જ ફેક્ટરને તમે લઈને ચાલશો ને તો ડેફિનેટલી તમને જોબ મળી જશે રાઈટ તો આના સિવાય બીજા કોઈ પણ તમારા ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરી શકો ને આ પ્રમાણે જો સીધી વાતો ગમતી હોય ને જો તમને આ પ્રમાણે વેલ્યુએબલ લાગતું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને પોતાના ફ્રેન્ડ સાથે શેર કરી શકો છો થેન્ક યુ ફોર ધ વોચિંગ